નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન, તેમાં સ્વાધ્યાય 9.2 જે છે એનો આપણે પ્રશ્ન 1 અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. એમાં આપણે ચિત્ર આલેખ કઈ રીતે દોરવો તે આપણે સમજી ગયા છીએ. તો આગળ આપણે પ્રશ્ન નંબર 2 જે આપ્યો છે એ પણ ચિત્ર આલેખનો જ છે તે આપણે જોઈએ. તો અહીંયા આપણને પ્રશ્ન 2ની રકમ આપેલી છે. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે અને એમાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીની કેટલી સંખ્યા છે તે દર્શાવેલી છે જે આપણે જોઈએ. તો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે જેમાં વર્ષ આપેલા છે આ ડિગ્લાઇનમાં કે 1996, 1998, 2000, 2002 અને 2004. એની નીચે આપણને આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો 1996ની જે સાલ છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 400. ત્યારબાદ આપ્યું છે 1998, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 535 છે. ત્યારબાદ 2000ની સાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા 472 હતી. એની પછી 2002ની સાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા 600 થઈ ગઈ. પછી 2004ના વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા 623 થઈ ગઈ. તો આ પ્રમાણે વર્ષ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા જુદી જુદી જે છે તે આપણને આપેલી છે. તો એમાં આપણને પહેલું કીધું છે એ કે એક ચિહ્ન, આ રીતનું ચિહ્ન છે, એમાં કોઈ માણસ હોય એ રીતનું આપણે એક ચિહ્ન બનાવવાનું છે કે એક ચિહ્ન 100 વિદ્યાર્થીઓ દર્શાવે છે તે રીતે આ વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દોરો. તો આપણે શું કરવાનું, આ એક ચિહ્ન એક દોરીએ તો 100 વિદ્યાર્થી છે એમ આપણે ગણવાનું. એક ચિહ્ન એટલે કેટલા વિદ્યાર્થી? 100 વિદ્યાર્થી. તો આપણને અહીંયા જે વિદ્યાર્થીઓની સંખ્યા આવી છે એમાં આ રીતના ચિહ્નનો ઉપયોગ કરવાનો છે અને ચિત્ર આલેખ બનાવવાનો છે. હવે અહીંયા જોઈએ, આપણે ધારો કે અહીંયા 400 આપ્યા હોય તો આપણે એક ચિત્ર એટલે 100 વિદ્યાર્થી, તો 400 વિદ્યાર્થી માટે કેટલા દોરવા પડે? 4 દોરવા પડે, કેમ કે 100 100 100 અને 100, 4 વાર 100 100 ગણીએ તો 4 વાર આપણે આ રીતની ચિત્ર દોરવું પડશે. હવે બીજું જોઈએ, અહીંયા આપણું છે 535. હવે આપણને ખબર છે જો 500 આપ્યા હોય તો 5 દોરવા પડે અને 600 કીધા હોય તો આપણે 6 દોરવા પડે, પરંતુ અહીંયા 535 છે તો આપણે કેટલા દોરીએ? તો આવી રીતનું જ્યારે એક્ઝેક્ટ આપણને સંખ્યા આપેલી ન હોય તો આપણે શું કરશું, 535 છે એમાં 5 તો જોશે જ, એટલે 5 આખા દોરશું અને 1 અડધું દોરશું. એ જ પ્રમાણે 472માં પણ એવું જ છે, 4 આખા દોરશું અને બાકીનું 1 અડધું દોરીશું, એટલે 472 ગણવાના. 623માં પણ એ રીતનું જ થશે કે એમાં 6 આખા અને 1 અડધું, એટલે એમાં 623 ગણવું પડશે. તો આપણે પહેલું જે કોષ્ટક છે એક ચિહ્ન એટલે 100 વિદ્યાર્થી તે આપણે દોરવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે લખશું કે આ એક ચિત્ર બરાબર 100 વિદ્યાર્થી આપણે ગણવાના છે. તો કોષ્ટક આપણે આ રીતનું દોરીશું, બે ખાનાવાળું. અહીંયા આપણે વર્ષ લખી દઈશું અને અહીંયા વિદ્યાર્થીઓ માટેનું જે ચિહ્ન દોરવાનું છે એની સંખ્યા. તો આ વર્ષ અહીંયા પહેલા ખાનામાં, બીજા ખાનામાં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ આપણે લખી દઈએ 1996 થી 2004 સુધીના. તો આ 1996 એક એક ખાનું છોડીને લખું છું, 1998 2000, આ 3 માટે આપણે પહેલા કરીએ. તો 1996માં 400 આપણને વિદ્યાર્થી આપ્યા છે. તો અહીંયા આપણે એવો સામાન્ય અર્થ કાઢી શકીએ કે અહીંયા આપણે 400 એટલે 4 ચિત્ર દોરવા પડશે, આ 1, આ 2, આ 3 અને આ 4. હવે એક ચિત્ર એટલે 100 વિદ્યાર્થી, તો આ 100
આ 200, આ 300 અને 400, એટલે 400 થઈ ગયા 1996માં. હવે 1998માં કેટલા દોરવાના છે? 535, એટલે 5 તો દોરવા જ પડશે. તો ફરીવાર આ 1, આ 2, આ 3, 4, 5, 500 થઈ ગયા. હવે 35 છે. હવે આપણે જો 100ના અડધા કરીએ તો 50 થાય, તો 50 કરતાં આ કેવું છે, 35 જે છે એ ઓછા છે. તો હવે અહીંયા આપણે આનું ચિત્રને અડધું કરીએ તો આપણે કઈ રીતે અડધું કરવું એ આપણને ખ્યાલ નથી આવતો, તો આપણે અડધો ભાગ જે છે એનો તે દોરી દઈશું આ રીતે. તો 535 છે, આપણે 550 હોય તો એક્ઝેક્ટ અડધું ગણાય, તો 35 છે તો એના માટે આપણે કેટલું અડધું કરવું એ આપણને સમજ પડતી નથી આવું, કે આ ચિત્ર છે એનું આપણે કઈ રીતે કેવા ભાગ પાડવા જોઈએ. તો આપણે જ્યારે આ રીતની વચ્ચેની કોઈ પણ સંખ્યા આપેલી હોય, 35, 72, 30, તો એમાં આપણે અડધું ચિત્ર દોરીશું. ચલો આગળ જે આપ્યા છે તે જોઈએ. આ 2000ની સાલમાં 472 આપ્યા છે, તો આપણે 472 એટલે એમાં 4 ચિત્ર એટલે 400 થઈ જશે. તો પહેલાં 4 આખા દોરી દઈએ, આ 1, 2, 3 અને 4, 400 થઈ ગયા. હવે 472 એમાં 72 છે એ કેવું છે, 50 કરતાં વધારે છે. તો એમાં આપણે ચિત્ર અડધું દોરવું કે કેટલું દોરવું એ આપણને સમજ નથી પડતી, તો આપણે અડધું જ દોરીશું, એટલે આ 472 ગણાશે. ત્યારબાદ 2002ની સાલમાં આપણે 600 દોરવાના છે અને 2004ની સાલમાં 623 દોરવાના છે. તો આગળ એ જોઈએ. આ 2002ની સાલ અને 2004ની સાલ, 2002માં આપણે 600 દોરવાના છે. 600 એટલે આપણે એક વિદ્યાર્થી એટલે 100 ગણીએ, તો 600 વિદ્યાર્થી હોય તો આપણે 6 દોરવા પડશે. તો આ 1, 2, 3, 4, 5 અને આ 6. તો 2002માં આપણા 600 જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આ રીતે દર્શાવી શકીએ. ત્યારબાદ 2004માં 623 છે, એટલે 600 કરતાં વધારે છે, એટલે 600 તો દોરવા જ પડશે. એટલે એક વિદ્યાર્થી માટે આપણે 100 ગણીએ તો 600 માટે આપણે 6 દોરી લઈએ પહેલા. તો આ 1, આ 2, 3, 4, 5 અને 6. હવે 623 છે એમાં 23 કેવા છે, 50 કરતા નાના. તો અહીંયા આપણે કેટલું દોરવું એ આપણને ખબર પડતી નથી, એટલે આપણે અહીંયા અડધું દોરીને બતાવી દઈએ. તો આ આપણા 623 ગણાશે. તો આ રીતે આપણે ચિહ્નને આ રીતે ભાગ પાડી અને પહેલું જે કીધું હતું આપણને, એક ચિહ્ન એટલે 100 વિદ્યાર્થી, એ પ્રમાણેનો ચિત્ર આલેખ તૈયાર કરો. તો આ રીતે આપણે ચિત્ર આલેખ તૈયાર કરેલો છે. તો હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો એ કયા પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું આપ્યું છે, 2002ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડે. 2002 જે છે એમાં વર્ષમાં વિદ્યાર્થી દર્શાવવા કેટલા ચિહ્નની જરૂર પડે. તો અહીંયા આપણે 2002 જોઈએ તો એમાં આપણે કેટલા ચિહ્ન દોરેલા છે, આ 1, 2, 3, 4, 5 અને 6, એટલે 2002માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 600 હોવાથી એને દર્શાવવા આપણે 6 સંકેતની જરૂર પડશે. તો ટૂંકમાં આપણે જવાબ લખી દઈએ કે 6 ચિત્રની જરૂર પડશે. ચલો એની પછીનો બીજો પ્રશ્ન છે એ જોઈએ કે 1998ના વર્ષના વિદ્યાર્થી દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. 1998 વાળું આપણે બોક્સ જોઈએ, એમાં આપણે જોઈએ તો આ 1, 2, 3, 4, 5 5 આખા છે ને 1 અડધું છે. અને આપણને રકમમાં આપેલું હતું કે 1998માં આપણે 535 વિદ્યાર્થીઓની સંખ્યા છે, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે 5 ચિત્ર આખા અને 1 ચિત્ર અધૂરું અપૂર્ણ રહે એ રીતના આપણે ચિત્ર જે સંકેતની જરૂર પડશે. તો એ જવાબ લખી દઈએ. જવાબમાં
પાંચ પૂર્ણ અને એક અપૂર્ણ ચિત્રની જરૂર પડશે. તો આ સાથે આ પ્રશ્ન આપણો જે હતો એ પૂરો થાય છે. હવે એમાં આ એ ભાગ હતો એ પૂરો થયો, એમાં જ આપણને બી ભાગ આપ્યો છે. એટલે કે પ્રશ્ન બે ની અંદર બે પ્રશ્નો આપેલા છે, એ પાર્ટ અને બી પાર્ટ. તો આપણે બી પાર્ટ જે છે એ જોઈએ. બી ભાગની રકમ આપેલી છે કે દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી ચિત્ર આલેખ દોર. તો બી ભાગમાં આપણને શું આપ્યું છે કે ઓલા કરતાં ઊંધું આપ્યું છે. એમાં કેવું હતું, એક ચિત્ર એટલે 100 વિદ્યાર્થી લેવાના. તો અહીંયા આપણે એક ચિત્ર બરાબર 50 વિદ્યાર્થી થાય એ રીતનો આપણે ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. અને અહીંયા આપણે ચિત્ર દોરવા માટે આપણી રીતે કોઈ પણ સંકેત ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એક સાદું સિમ્પલ એક ચિહ્ન લઈ લઈએ. આ ચિહ્ન, આ એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી આપણે ગણીશું. એક ચિહ્ન એટલે 50 વિદ્યાર્થી. તો અહીંયા સેમ ઉપરના જેવું જ આપણે કોષ્ટક બનાવવાનું થશે. અહીંયા આપણે પહેલા ખાનામાં વર્ષ અને બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યાનું. તો લખી દઈએ અહીંયા વર્ષ અને આ બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે વર્ષ આપણને 1996થી આપ્યા હતા એ જ લખવાના છે. 1998, 2000, 2002 અને 2004. હવે સંખ્યા જોતા જઈએ તો 1996માં આપણને 400ની સંખ્યા હતી. સાઈડમાં આપણે લખી દઈએ 1998માં 535, 2000ની સાલમાં 472 હતા, 2002માં 600 અને 2004માં 623 હતા. તો હવે અહીંયા આપણે એટલા ચિહ્ન દોરવાના છે, એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી થાય એ રીતે. તો અહીંયા આપણે શું કરવું પડશે, 400 ભાગ્યા આપણે 50 કરવા પડે. હવે 400 ભાગ્યા આપણે 50 કરશું તો અહીંયા જો એક એક ઝીરો ઉડી જાય તો 40 ભાગ્યા 5 એટલે કે 8 ચિત્ર આપણે દોરવા પડે. અથવા આપણે 50-50 ગણતા જઈએ. આ એક ચિત્ર એટલે 50 થયા, તો આ 50, 100, આ 150, આ 200, 250, આ 300, 350 અને આ 400. 50-50 ગણીએ તો કેટલા ચિહ્ન અહીંયા દોરવાના થશે, આ 3, 3, 6 અને 2, 8. તો 1996માં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા 400 છે, એમાં એક વિદ્યાર્થી બરાબર 50, એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી લઈએ તો આપણે અહીંયા 8 ચિહ્ન દોરવા પડે. હવે બીજું છે 1998માં 535 વિદ્યાર્થી. તો અહીંયા આપણે એક ચિત્ર બરાબર 50 વિદ્યાર્થી લઈને દોરતા જઈએ. 535 છે એટલે 500 સુધી આપણે દોરવા પડશે. તો આ એક એટલે 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, આ 500 અને 500 પછી અહીંયા કેટલા છે, 535. હવે 500 પછી તો 550 આવે, એના કરતાં ઓછું છે એટલે આપણે અડધું જ દોરીશું ચિત્ર. એટલે આ અડધું ચિત્ર એ 35નું છે એમ ગણી શકાય. તો 1998માં 535 વિદ્યાર્થી માટે આપણે આખા કેટલા ચિત્ર છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 ચિત્ર આખા અને એક ચિત્ર અડધું છે એમ કહેવાશે. ત્યારબાદ બીજું આપ્યું છે કે 2000ની સાલમાં આપણે 472 વિદ્યાર્થી દર્શાવવાના છે. તો એક વિદ્યાર્થી એટલે 50 થાય એ પ્રમાણે આપણે ગણતા જઈએ. તો આ 50, 100, 150, 200, 250, 300, 350, 400, આ 450, 450 પછી આવશે 500. તો આ 500 કરતાં ઓછું છે એટલે આપણે અડધું ચિત્ર દોરીશું. અડધું ચિત્ર એટલે આ 72નું જે હતું એ ગણાશે. તો અહીંયા 2000ની સાલમાં 472 સંખ્યા માટે આપણે
છ ને નવ ચિત્ર આખા ને એક ચિત્ર અપૂર્ણ થાય એવી રીતનું દોરવાનું થશે. ત્યારબાદ 2002ની સાલનું આપણે જોઈએ તો એમાં 600 વિદ્યાર્થીઓ આપણે દર્શાવવાના છે. તો એક ચિત્ર બરાબર આપણે 50 વિદ્યાર્થી લઈએ તો અહીંયા 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550 અને આ 600. તો કેટલા ચિહ્ન થયા એ ગણવા હોય તો આપણે 6, 9 અને 12 ચિહ્ન 2002ની સાલમાં 600 વિદ્યાર્થી માટે થશે. ત્યારબાદ 2004ની સાલમાં આપણને 623ની સંખ્યા છે. એક વિદ્યાર્થી બરાબર 50, એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી થાય એ રીતે આપણે દોરતા જઈએ. તો આ 1, એટલે 50, 100, 150, 200, 250, 300, 450, 400, 450, 500, 550, 600, 600 પછી આવશે 650. તો 650 કરતાં ઓછું છે એટલે આપણે અડધું દોરીશું. તો અહીંયા આપણે આખા ચિહ્ન જોઈએ તો આખા ચિહ્ન અહીંયા આપણને 12 મળે છે અને એક ચિહ્ન અડધું મળે છે. તો અહીંયા આપણે એક ચિત્ર બરાબર 50 વિદ્યાર્થી લઈએ તો આ રીતની કોષ્ટક તૈયાર થશે ચિત્ર આલેખ માટેનું. ત્યારબાદ એમાં જોઈએ નીચે આપેલું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં કીધું છે કયો ચિત્ર આલેખ વધારે માહિતીપ્રદ છે. તો અહીંયા આપણે એ અને બી એમ બે પાર્ટ જોયા અને બંને ચિત્ર આલેખ જ હતા. તો આ બંનેમાંથી આપણે જોઈએ તો બી પાર્ટ જે છે આ એ વધારે માહિતીપ્રદ છે એમ કહેવાય. એટલે કે એક ચિત્ર બરાબર આપણે 100 લઈએ તો એમાં આપણે ઘણીવાર કન્ફ્યુઝ હતા કે ચિત્ર કેવું આપણે દોરવું અમુક વાર તો, પરંતુ અહીંયા આપણે થોડુંક એક્ઝેક્ટ માપ મળે છે. અહીંયા પણ સંપૂર્ણ એક્ઝેક્ટ તો નથી મળતું પણ થોડુંક આપણે ચિત્ર દોરી શકીએ એ રીતે આપણે અનુમાન લગાવી શકીએ. તો અહીંયા આપણે આ આલેખ છે એ વધારે માહિતીપ્રદ છે એમ કહેવાય. તો જવાબ આવશે બી, બી ચિત્ર આલેખ એ વધારે માહિતીપ્રદ છે એમ ગણાશે. તો આ સાથે આ જે સ્વાધ્યાય હતું 9.2 અહીંયા પૂરું થાય છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય 9.3. તો આ સ્વાધ્યાય આપણને લંબ આલેખ માટેનું છે, પરંતુ અહીંયા પહેલાં તો આપણે આલેખ આપ્યો હોય એને આપણે સમજવાનો અને આલેખ ઉપરથી કેટલાક પ્રશ્નોનો જવાબ આપ્યા હશે તે આપણે જવાબ આપવાના છે. તો પહેલું સ્વાધ્યાય જે છે 9.3 અહીંયા માત્ર આપણે આલેખ સમજતા શીખવાનું છે, આલેખ દોરવાનું નથી, માત્ર સમજવાનું છે અને પ્રશ્નોના જવાબ આપતા શીખવાનું છે. તો અહીંયા આપણે રકમમાં પહેલાં જોઈએ તો આપેલું છે કે 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલા ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે. તો આને કહેવાશે લંબ આલેખ. આ લંબ આલેખમાં આપણને 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ છે. તો અહીંયા તમારે જોશો તો આ નીચેની લાઇનિંગ છે એને કહેવાશે એક્સ અક્ષ અને આ ઉપરની લાઇનિંગ છે એને કહેવાશે વાય અક્ષ બોલાશે. હવે તમે જોશો તો વાય અક્ષ ઉપર હંમેશા તમારે અંકો જ આવશે યાદ રાખવાનું. તો અહીંયા વાય અક્ષ ઉપર ઘઉં જે છે એ આપેલા છે, ઘઉંનો જથ્થો જે છે એ 1000 ટનમાં દર્શાવેલો છે અને એક્સ ઉપર તમારે હંમેશા શાબ્દિક માહિતી આવશે. તો અહીંયા આપણને શાબ્દિક માહિતી તરીકે વર્ષ આપેલું છે અને વર્ષ જોઈએ તો 1998થી 2002 સુધીનું છે. 1998 પછી 1999, 2000, 2001 અને 2002. હવે આ જે આપ્યું છે એક એકમ લંબાઈ બરાબર 5000 ટન આ જેમ છે એને કહેવાશે પ્રમાણમાપ. પ્રમાણમાપ હંમેશા તમારે પરીક્ષામાં આલેખમાં લખવું જરૂરી છે, કારણ કે એના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે એક એકમ એટલે તમે કેટલું માપ લીધું છે. તો આ તમે જોશો જ્યારે લંબ આલેખ દોરશો
ત્યારે આ રીતે આલેખપત્રમાં અહીંયા બે ઘાટી લીટી અને વચ્ચે નાની આછી ચેક્સવાળી લાઇનિંગ હોય છે. તો આ એટલું 0 થી 5 જે છે એ એક એકમ જેટલું હોય છે, અને અહીંયા એક એકમ બરાબર આપણે 5000 ટન લીધું છે, એટલે અહીંયા 0 શરૂઆત કરી 0માં 5 5 ઉમેરતા જવાના. હવે એમાં પ્રશ્નો જોઈએ કે લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં પહેલું છે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ છે. હવે આ આલેખ આપણે સમજીએ તો એમાં તમે જોશો તો આ સ્તંભ છે એ તમારા ઘઉંના જથ્થો કેટલો હતો એ દર્શાવે છે, કે 1998માં તમે જોશો આ લાઇનિંગ તો આ 15 છે, 15ની એક્ઝેક્ટ લાઇન ટુ લાઇન છે. 1999માં તમે જોશો તો આ 25 છે, એની સાથે લાઇન ટુ લાઇન છે. 2000ની સાલમાં આપણે અહીંયા જોઈએ તો આ સ્તંભ છે એ 20ની સાથે જોડાયેલો છે. 2021 જોશું, 2001 જોશું તો આ લાઇન આ બંને આલેખ જેટલી સરખી જ હાઇટ દર્શાવે છે, એટલે કે 20 સુધીનો આ સ્તંભ છે. ત્યારબાદ છેલ્લો 2002નો જોઈએ તો સૌથી મોટો છે અને ક્યાં સુધી લંબાયેલ છે આ 30ની સાથે જોડાયેલો હોય એવું લાગે છે. તો હવે આપણે આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, તો ઘઉંનું ઉત્પાદન કયું દર્શાવે છે? આ બાજુ દર્શાવે છે સૌથી આમ નીચે ઉપર જાય એટલે વધતું જાય. તો આ પ્રમાણે જોઈએ તો આ બાજુ સ્તંભ આપ્યા છે 5, એમાંથી કયો સ્તંભ સૌથી મોટો છે? તો તમે જોઈ શકો છો કે આ સ્તંભ 2002નો સૌથી મોટો સ્તંભ છે, એટલે કે તમે એવું કહી શકો કે 2002ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. તો અહીંયા આપણો જવાબ આવશે 2002નું વર્ષ, 2002ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. બીજું આપ્યું છે કે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું, તો અહીંયા તમે જોઈ શકો છો 5 સ્તંભમાંથી કયો સ્તંભ સૌથી નાનો છે. આ બંને તો સરખા છે, એના કરતાં મોટું છે, આ પણ મોટું છે, પરંતુ આ જે 1998નો સ્તંભ જોશો તો એ નાનો છે. તો એમાં તમે એવું કહી શકો કે વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો જવાબ આવશે 1998નું વર્ષ. તો આ રીતે તમે આલેખ પહેલાં સમજી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપી શકો છો. તો આ પહેલો પ્રશ્ન જે હતો એ અહીંયા પૂરો થાય છે. આગળ આના જેવો જ બીજો પ્રશ્ન છે તે આપણે જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ, એમાં રકમ આપી છે કે લંબ આલેખનું અવલોકન કરો, જે સોમવારથી શનિવાર સુધીનું તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલ શર્ટ દર્શાવે છે. તો અહીંયા જે લંબ આલેખ છે એમાં સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્ર દુકાનમાંથી જે વેચેલા શર્ટ છે એ દર્શાવે છે. તો અહીંયા તમે લંબ આલેખ જોશો તો કંઈક આ રીતનો બતાવે છે, આપણે તેને વ્યવસ્થિત ગોઠવીને જોઈ શકીએ. હવે તમે જુઓ તો અહીંયા તમને આપ્યું છે શનિવાર, શુક્રવાર, ગુરુવાર, બુધવાર, મંગળવાર અને સોમવાર. તો આટલા વાર છે એમાં તમને જુદા જુદા માપના સ્તંભ દોરેલા છે. તો અહીંયા તમે એક્સ અને વાય અક્ષ તરીકે લેવું હોય તો આ તમારે એક્સ અક્ષ તરીકે લેવામાં આવશે અને આને વાય અક્ષ પર. હવે તમે વાય અક્ષ પર જોશો તો વાય અક્ષ પર જે તમે માપ લખ્યું હોય છે એ તમારી પ્રમાણ માપ તરીકે લેશે. તો અહીંયા પ્રમાણ માપ કેટલું છે? 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. તો અહીંયા 0થી શરૂઆત કરી આપણે 5, 10, 15 એમ 5 5 ઉમેરતા જવા પડે. તો અહીંયા 1 એકમ બરાબર આ 5 શર્ટ છે એમ દર્શાવે છે. તો અહીં લખ્યું છે કે વેચાયેલા શર્ટની સંખ્યા અને આ બાજુ આપણે દિવસ. તો એક્સ વાય અક્ષ ઉપર હંમેશા સંખ્યા આવે છે તે આપણે લખી દીધી, અને એક્સ અક્ષ ઉપર માહિતી આવે છે તે આપણે લખી દીધેલી છે. હવે આમાં તમે જોશો તો સૌથી મોટો આલેખ છે એ શનિવારનો છે, અને શનિવારનું માપ તમે જોશો તો 60 જેટલું મળે છે, એટલે કે એવું કહી શકાય કે શનિવારે 60 શર્ટ વેચાયા. ત્યારબાદ બીજું તમે જોશો તો સૌથી નાનો મંગળવારનો આલેખ છે, મંગળવારે 10 જેટલા જ શર્ટ વેચાય એમ કહી શકાય. સોમવારે 15 શર્ટ વેચાય એમ કહેવાય. બુધવારનું માપ જોશો તો 20 શર્ટ વેચાય એમ કહેવાય.
ગુરુવાર જોશો તો 35 શર્ટ વેચાય એમ કહેવાય, શુક્રવારે તમે જોશો તો લગભગ 50 શર્ટ વેચાય એવી રીતે કહેવાય. તો આ જે સ્તંભની ઊંચાઈ છે એને સામેની બાજુ સંખ્યાની સાથે આપણે સરખામણી કરતી જવી પડે આ રીતે, કે આની હાઈટ એટલી છે તો આ ક્યાં જોડાઈ શકે છે અહીંયા 35 સાથે, આ જે છે એ ક્યાં જોડાઈ શકે 50 સાથે, આ ક્યાં જોડાઈ શકે તો કે આ 60 સાથે. એટલે આ જે એની હાઈટ છે તે દિવસે શનિવારે 60 શર્ટ વેચેલા છે એવું કહી શકાય. તો હવે આપણે એના ઉપર પ્રશ્નોના આપ્યા છે જવાબ તે આપવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે. આલેખ ઉપરથી આપણને કઈ માહિતી મળે છે? તો અહીંયા આપણને શું આપ્યું છે? દિવસો આપ્યા છે અને વેચાયેલ શર્ટની સંખ્યા. તો અહીંયા આપણે એવું કહી શકીએ પહેલામાં જવાબ કે શનિવારથી સોમવાર સુધી વેચાયેલા શર્ટની સંખ્યાની માહિતી દર્શાવે છે. આ આલેખ લંબ આલેખ ઉપરથી કઈ માહિતી મળે છે? તો કે શનિવારથી લઈને સોમવાર સુધીમાં વેચાયેલા શર્ટની સંખ્યાની માહિતી આ લંબ આલેખ બતાવે છે. તો આપણે બીજો પ્રશ્ન જોઈએ આગળ. બીજો પ્રશ્ન આપ્યો છે કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? તો અહીંયા આપણને એવું કહે છે કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આ શર્ટની સંખ્યા દર્શાવવા આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? તો શર્ટની સંખ્યા અહીંયા છે તો એમાં તમે જોઈ શકો છો કે 5-5 વધારો થાય છે. તો આ 0 થી 5 સુધી એક એકમ આપણે અહીંયા ઉપર લખ્યું હતું કે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. તો પ્રમાણમાપ કયું ગણાશે? કે એક એકમ બરાબર 5 શર્ટ, આ રીતનું પ્રમાણમાપ પસંદ કરેલ છે શર્ટની સંખ્યા દર્શાવવા. બીજું છે કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાય? હવે એમ કહે છે કે કયા દિવસે સૌથી વધુ વેચાણ થયું છે અને કેટલું વધારે થયું છે, કેટલા શર્ટ વેચાયા છે. અહીંયા તમે આલેખ ઉપરથી જોઈ શકો છો કે સૌથી મોટો સ્તંભ કયો છે? તો આ સ્તંભ સૌથી મોટો છે, એટલે કે શનિવારે સૌથી વધારે વેચાણ થયેલું. અને કેટલું વધારે વેચાણ થયું એ જોવા માટે આ લાઇનિંગ આપણે અહીંયા જોડાવીએ તો તે દિવસે લગભગ 60 શર્ટ વેચાયા હશે એવું કહી શકાય. તો જવાબ આવશે કે શનિવારે સૌથી વધારે વેચાણ થયું અને શનિવારે 60 જેટલા શર્ટ વેચાયા. જવાબ આપણે અહીંયા લખશું કે શનિવારે સૌથી વધારે વેચાણ થયું અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા? 60 શર્ટ. ત્યારે હું ટૂંકમાં જવાબ લખી દઉં છું. ચલો એની પછીનો સવાલ છે, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો આલેખ ઉપર આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા સ્તંભમાં આ સ્તંભ જે છે તે સૌથી નાનો છે, એટલે કે મંગળવારે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે એમ કહી શકાય. અને શનિએ મંગળવારે કેટલા શર્ટ વેચાયા તે જોવું હોય તો આ સ્તંભને આપણે આ લાઇનિંગ સાથે જોઈશું તો આ રીતે કહી શકાય કે 10 જ શર્ટ વેચાયા હશે. તો જવાબ આવશે કે મંગળવારે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા. તો આપણે લખી દઈએ કે મંગળવારે ઓછા શર્ટ વેચાયા. ત્યાર પછીનો સવાલ છે કે ગુરુવારે કેટલા શર્ટ વેચાયા, એટલે કે છે ગુરુવારે કેટલી સંખ્યામાં શર્ટ વેચાયા તે આપણે શોધવાનું છે. તો આલેખ ઉપરથી આપણે જાણી શકીએ કે ગુરુવારે અહીંયા આપેલો છે અને એનો સ્તંભ અહીંયા છે. તો આ સ્તંભને આપણે સામેની સાઈડ જોઈએ સંખ્યા સાથે, શર્ટની સંખ્યા સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આ લંબાઈ છે ગુરુવારની, તેને સામેની બાજુ આપણે જોઈએ તો અહીંયા મળે છે, એટલે કે તે દિવસે કેટલા 35 શર્ટ વેચાયા એમ આપણે કહી શકીએ. એટલે ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયું છે એમ કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ કે 35 શર્ટ વેચાયા.
વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આલેખ ઉપરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ. લંબ આલેખ પરથી કે વિદ્યાર્થીઓની સંખ્યા જાણી શકીએ, કોની વધારે છે, ઓછી છે, શોર્ટની સંખ્યા કે ઘઉંનો જથ્થો, એવી કોઈ પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે જે હોમવર્ક આપેલું છે તે વ્યવસ્થિત તમે કરી ફોટા પાડી મોકલાવજો.